મેડિકલ કોલેજ જૂનાગઢમાં ફરજ બજાવતા ડૉક્ટરોએ આવેદનપત્ર આપી અને જણાવેલ છે કે તબીબો 1 ઓગસ્ટ 2019 રોજ સવારે 9 કલાકેથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જઈ રહ્યા છે. જીએમટીએ અને જીમર્સ ફેકલ્ટી એસોસિએશન દ્વારા સરકારની પાસે એમની માગણીઓ ન સંતોષાતા આ પગલું તેમને ભરવું પડે છે તેવી એમની રજૂઆત છે. 7મું પગાર પણ સહિતના પ્રશ્નો પણ આમાં સામેલ છે. આ બાબતે અમે અમારી વડી કચેરીને જાણ કરી રહ્યા છીએ અને 1 તારીખે ડાક્ટરો હડતાળ પર જાય તો તબીબી સેવાઓના કોઈ પણ જાતની આંચ ન આવે, જાહેર જનતા હેરાન ન થાય તે બાબતે સરકાર સાથે રહી અને અમે એ પગલાં ભરીશું કે જેથી જનહિતમાં કોઈ સેવા વિલંબિત થાય. ડૉક્ટરોની સંખ્યા અત્યારે થોડી ઓછી છે, એટલે જે ડૉક્ટરોની સંખ્યા છે એ અત્યારે 60 ઉપર છે અને જે ડૉક્ટરો અત્યારે કાર્યરત છે એ ડૉક્ટરો અત્યારે સિવિલ હોસ્પિટલમાં એનું કામ કરી રહ્યા છે. પણ સિવિલ હોસ્પિટલની અંદર મેડિકલ ઓફિસરો જે છે તેઓ હડતાળ પર નહીં જાય, એની સેવાઓ આપણને કામમાં આવશે, એટલે સરકારને કોઈ વાંધો નહીં આવે.